નમસ્તે મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ ચાર વિષય ગણિત ગમત પ્રથમ સત્રનું છેલ્લું પ્રકરણ સાત જગ અને મગ વિશે શીખીશું બન્ની અને બન્નો પોતાની તિથિ ઉજવે છે શું તમને ગયા વર્ષે એટલે કે ધોરણ ત્રણમાં બન્નીના કુટુંબના લગ્ન યાદ છે ને બન્ની અને બન્નોએ પોતાના લગ્નના એક વર્ષની ઉજવણી કરવાનું નક્કી કર્યું સુખદ વર્ષગાંઠ તેઓએ તેમના કુટુંબીજનો અને મિત્રોને આમંત્રણ આપ્યું તેઓએ તેમાં ખાસ મીઠાઈ એટલે ખીર બનાવી બધા પ્રાણીઓ દોડતા કૂદતા અને પેટે સરકતા આવ્યા બાળ મિત્રો જુઓ આ ચિત્રમાં હાથી પચાસ લીટર ખીર પી રહ્યો છે જીરાફ અંદાજીત આશરે કેટલા લીટર પી રહ્યું છે ગાય આશરે કેટલા અંદાજિત લીટર પી રહી છે તે આપણે અંદાજિત આંકડો લખવાનો છે તો અહીંયા જીરાફ પચીસ લીટર ખીર પી રહ્યું છે અને ગાય પંદર લીટર ખીર પી રહી છે તમે પણ તમારી ચોપડીમાં અંદાજિત આંકડો લખજો હવે પછી ખિસકોલી આવીને તે કહે છે કે હું એક લીટર ખીર નહીં પી શકું મહેરબાની કરી મને માત્ર પાંચસો મિલી આપો ગધેડાએ પૂછ્યું કે પાંચસો મિલ ખીર શું તે એક લીટરથી વધારે ન કહેવાય શિયાળે જવાબ આપ્યો અહીં આવ ગધેડાની જેમ વર્તન ના કર એક લીટર એટલે હજાર મિલી લીટર તેથી પાંચસો મિલી એટલે અડધો લીટર તો બાળકો અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે કે એક લીટરના એક હજાર મિલી થાય અને પાંચસો મિલી લીટરનો અડધો લીટર થાય તો આ પરીક્ષામાં ખાસ આવે તો એટલા માટે તમારે ખાસ યાદ કરીને લીટરનું મિલી અને મિલી લીટરનું લીટરમાં યાદ કર યાદ કરવાનું છે જુઓ આ ચિત્રમાં દેડકો પોતાના નવ મિત્રો સાથે કૂદ્યો તેણે કહ્યું અરે અમારે દરેકને તો માત્ર સો મિલીલીટર જ જોઈએ બિલાડીબેન બોલ્યા બરાબર આ રહી તમારી ખીર તેણે દસ ગ્લાસ લીધા અને દરેકના ગ્લાસમાં સો મિલીલીટર ખીર પીરસી ગધેડાએ મુંજાઈને પૂછ્યું કે સો મિલીલીટરનો એક એવા દસ ગ્લાસ એટલે કુલ કેટલું થાય ત્યારે શિયાળે બળાઈ મારવાનો બીજો મોકો એને મળ્યો તેણે કહ્યું અરે એ તો સાવ સરળ છે દસ વખત સો મિલી એટલે હજાર મિલી અને હજાર મિલી બરાબર એક લીટર થાય હવે તમે તમારી નોટબુકમાં લખો કે દસ ગુણ્યા સો મિલી બરાબર હજાર મિલી લીટર થાય ગોળો બોલ્યો કીડીઓનું એક જૂથ આ તરફ કૂચ કરીને આવી રહ્યું છે ત્યારે કીડીઓના જૂથમાંથી કીડી એક બોલી અમે મોડા છીએ બિલાડી ઉદાસ થઈને બોલી ખીર તો પૂરી થઈ ગઈ હવે આપણે શું કરીશું ચિંતા ન કરો તેઓ વધારે નહીં પીએ દરેકને માત્ર એક મિલી જ જોઈશે હાથીએ પોતાના કાન વડે બિલાડીઓના આંસુ લૂછતા કહ્યું કે હું મારી ખીરમાંથી તેમને ભાગ આપીશ હાથીએ પૂછ્યું તમે બધા થઈને કેટલા છો અમે માત્ર એક હજાર છીએ કીડીઓએ જવાબ આપ્યો બિલાડી બોલી ઓહો હો એક હજાર આપણે એક હજાર કીડીઓને ખીર આપવી પડશે હાથીએ વિચારીને કહ્યું કાંઈ વાંધો નહીં હું બધું સંભાળી લઈશ દરેક કીડી એક મિલી ખીર

તમને ખીર ભાવે છે તમે તેને ઘરમાં શું કહો છો તો જવાબમાં કે હા મને ખીર ભાવે છે અને હું ઘરમાં ખીરને દૂધ પાક કહું છું પ્રશ્ન બીજો તમે કેટલી ખીર ખાઈ શકો તો હું બસો મિલી અથવા તો સો મિલી ખીર ખાઈ શકું પ્રશ્ન ત્રીજો એકી સાથે તમે એક લીટર પાણી પી શકો છો જવાબમાં ના હું એકી સાથે એક લિટર પાણી ના પી શકું આવી રીતે ત્રણેય પ્રશ્નોના જવાબ તમે તમારી બુકમાં લખશો જુઓ બાળ મિત્રો આ ચિત્રમાં એક કોઠો આપેલો છે ગધેડો જુદી જુદી રીતે એક લીટર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે આપણે તેને આ કોઠો પૂર્ણ કરવામાં મદદ કરીશું વચ્ચે એક લીટર નીલા કલરમાં લખેલું છે એની ઉપરની બાજુ પીળા કલરમાં જોશું તો પેલે બસો પચાસ મિલી લખ્યા છે ત્યાર પછી એક ખાલી જગ્યા અને એની ઉપર બીજી ખાલી જગ્યા આપેલી છે તો બસો પચાસમાં ત્રણસો પચાસ ઉમેરશું તો થશે છસો મિલી હવે છસો મિલીમાં કેટલા ઉમેરીએ તો હજાર થાય તો ચારસો મિલી ઉમેરીએ તો થશે હજાર એટલે એક લિટર થયું હવે નીચેની તરફ જશું તો પીળા કલરમાં સો મિલી લખ્યા છે તો તેમાં ત્રણસો મિલી ઉમેરશું એટલે થશે ચારસો મિલી ચારસો મિલીમાં ફરી પાછા ત્રણસો ઉમેરશું એટલે થશે સાતસો મિલી અને સાતસો મિલીમાં ફરી પાછા ત્રણસો ઉમેરશું એટલે થઈ જશે હજાર મિલી એટલે એક હજાર મિલી બરાબર એક લિટર થયો હવે આપણે બાજુ તરફ ગુલાબી કલરમાં જોશું તો પાંચસો મિલી વત્તા પાંચસો મિલી લખેલા છે એટલે પાંચસો ને પાંચસો હજાર મિલી હજાર મિલી બરાબર એક લીટર થયું હવે આપણે એની સામેની બાજુએ બીજા ગુલાબી કલરમાં જોશું તો બસો મિલી લખ્યા છે એમાં કેટલા ઉમેરીએ તો હજાર થાય તો બસો મિલીમાં આઠસો મિલી ઉમેરીએ એટલે થઈ જશે હજાર મિલી હજાર મિલી બરાબર એક લીટર હવે વાદળી કલર તરફ ઉપરની બાજુ જશું તો બે ખાલી જગ્યાઓ આપેલી છે તો ત્યાં પણ આપણે એક હજાર મિલી કરવાના છે તો પહેલી ખાલી જગ્યામાં આપણે લખશું ચારસો મિલી વત્તા છસો મિલી બરાબર એક હજાર મિલી એક હજાર મિલી એટલે એક લીટર હવે નીચેની તરફ વાદળી કલરમાં જો જોશું તો ત્રણ ખાલી જગ્યાઓ આપેલી છે ત્યાં પણ આપણને એક હજાર મિલી કરવાના છે તો પહેલી ખાલી જગ્યામાં આપણે ચારસો મિલી ચારસો મિલી પછી બીજી ખાલી જગ્યામાં વત્તા ત્રણસો મિલી એટલે ચારસો વત્તા ત્રણસો બરાબર સાતસો મિલી સાતસોમાં ફરી પાછા ત્રણસો ઉમેરશું એટલે થઈ જશે હજાર મિલી હજાર મિલી બરાબર એક લિટર આવી રીતે આપણે કોઠો પૂર્ણ કરવામાં મદદ કરી જુઓ બાળકો આપણી આજુબાજુમાં એવી કઈ કઈ વસ્તુઓ છે કે જે પેકેટ અથવા બોટલમાં મળે છે તેની તમારે યાદી બનાવવાની છે ચિત્રમાં જોશો તો એક નમૂનો આપેલો છે તે મુજબ બીજી વસ્તુઓના નામ લખી તેની સામે કેટલા મિલી કે લિટર છે તે લખશું જુઓ પેકેટની લાઇનમાં નીચે દૂધ લખેલું છે તેની સામે કેટલા મિલીલીટર કે લિટર તેનું માપ લખવાનું છે તો દૂધની સામે લખેલું છે પાંચસો મિલી હવે એવી રીતે પેકેટમાં દૂધની નીચે વસ્તુઓના નામ લખવાના છે પાણી તો પાણીની બોટલ આપણે જોશું તો એક લિટર પછી કોલ્ડ ડ્રિંક તો એ પણ એક લિટર કપ સિરપ તો એ સો મિલીટર પછી ટોમેટો કે તો એ બસો મિલી આવી રીતે તમારે વસ્તુઓના નામ તેનું માપ લીટર કે મિલી લીટરમાં લખી નોટબુકમાં યાદી બનાવશો શાળાએ આવો ત્યારે તમારા શિક્ષકને જરૂરથી બતાવશો બાળકો તમે એક લીટર પાણીની બોટલ જોઈ છે હા તમે બધાએ એક લીટર પાણીની બોટલ જોઈ હશે બરાબર ને તો તમારે આજુબાજુમાંથી એક લીટરની બોટલ અને થોડી બીજી નાની બોટલો ભેગી કરવાની છે ત્યારબાદ વિચારો કે એક લીટરની બોટલ ભરવા તમારે નાની બોટલો કેટલી વખત ખાલી કરવી પડશે તપાસો કે તમારું અનુમાન સાચું છે કે અને બાજુનો કોષ્ટક પૂર્ણ કરો હવે કોષ્ટકમાં જોશું કે પેલે બોટલો છે એની બાજુમાં મારું અનુમાન અને પછી મારું માપન તમારે અહીંયા એટલું જ ધ્યાન રાખવાનું છે કે આપણે એક ની બોટલ ભરવાની છે તો એમાં નાની કેટલી બોટલો ખાલી કરશું તો પહેલે જોશું કે બોટલ એકમાં મારું અનુમાન છે દસ વાર અને મારું માપન પણ આવશે દસ વાર કારણ કે એ બોટલમાં તમારે સો મિલીની નાની બોટલો છે ત્યાર પછી બોટલ નંબર બેમાં એમાં બસો મિલી જેવું છે નાની બોટલમાં પાણી એટલે મારું અનુમાન આવશે પાંચ વાર અને મારું માપન પણ આવશે પાંચ વાર એટલે થશે હજાર મિલી એટલે કે એક લીટર ત્યાર પછી બોટલ નંબર ત્રણમાં એમાં આપણું માપન છે નાની બોટલનું બસો પચાસ મિલી તો અહીંયા આપણે જોશું મારું અનુમાન ચાર વાર અને મારું માપન પણ ચાર વાર એટલે એ પણ એક લીટર થયું ત્યાર પછી બોટલ નંબર ચારમાં એ બોટલનું માપ છે પાણીનું પાંચસો મિલી તો મારું અનુમાન ત્રણ વાર અને મારું માપન બે વાર તો હકીકતમાં પાંચસો મિલીને આપણે બે વાર બોટલ બે વાર ઠલાવશું એટલે એક લીટર થશે પાણી ત્યાર પછી બોટલ નંબર પાંચમાં હજાર મિલી તો મારું અનુમાન એક વાર અને મારું માપન પણ એક વાર એટલે આવી રીતે આપણે એક લીટર પાણી બોટલમાં ભરવાનું હતું પણ કેટલી વાર અનુમાન અને માપન એ દ્વારા આપણે જોયું કોષ્ટકની નીચે આદિત્ય નામનો એક છોકરો ઊભો છે અને ટેબલ ઉપર એક મોટી બોટલ પડી છે અને તેના બીજા હાથમાં એક નાની બોટલ છે હવે આદિત્ય કહે છે કે મેં આ એક લીટરની બોટલ ભરવા માટે બે નાની પાણીની બોટલ ખાલી કરી તો આપણે સમજીશું કે મોટી બોટલમાં આવ્યું હજાર મિલી લીટર એટલે કે એક લિટર તો બે વાર બોટલ ભરી એટલે કે હજારના અડધા કરીએ તો પાંચસો થાય તો એણે પાંચસો પાંચસો મિલી બે વાર બોટલમાં ઠલાવી તો આપણે સમજી શકીએ છીએ કે તેની નાની બોટલમાં કેટલું પાણી સમાયું શકે હશે તો પાંચસો મિલી દાહોદ ગામમાં રહેતા પાંચ સભ્યોના એક કુટુંબ દ્વારા એક દિવસના પાણીનો વપરાશ કોષ્ટકમાં દર્શાવેલો છે તેમાં જોશું તો રસોઈ અને પીવામાં ત્રીસ લિટર કપડાં ધોવામાં ચાલીસ લિટર વાસણ ધોવામાં વીસ લિટર નાવામાં પંચોતેર લિટર એટલે કુલ હવે બધા અંકોનો સરવાળો કરશું તો એકમનો અંકમાં પાંચના પાંચ અને દશકના અંકોમાં ત્રણ વત્તા ચાર બરાબર સાત સાતમાં બે ઉમેરશું એટલે નવ અને નવમાં સાત ઉમેરશું એટલે થશે સોળ એટલે કુલ એકસો ને પાંસઠ લિટર એક દિવસના પાણીનો વપરાશ થયો હવે તમારે તમારા કુટુંબ એક દિવસમાં કેટલા લીટર પાણીનો ઉપયોગ કરે છે તે વિચારીને કોઠો પૂરો કરવાનો છે ગણિતના પાના નંબર ઓગણ એંસી ઉપર એક કોઠો આપેલો છે તેમાં પ્રવૃત્તિ લખેલી છે પાણીનો ઉપયોગ ડોલમાં લખવાનો છે અને પછી પાણીનો ઉપયોગ પાછો લીટરમાં લખવાનો છે તો પ્રવૃત્તિમાં આપણે જોશું કે રાંધવામાં અને પીવામાં કેટલા પાણીનો ડોલ વપરાય અને કેટલું લીટર વપરાય કપડાં ધોવામાં વાસણ ધોવામાં નાવામાં પોતું કરવામાં બાગ બગીચામાં ગાડી ધોવામાં કે શૌચાલયમાં આવી વિવિધ પ્રવૃત્તિઓમાં તમારા ઘરમાં કેટલી ડોલ પાણીનો ઉપયોગ થાય છે અને કેટલા લીટર પાણીનો ઉપયોગ થાય છે તે તમારા મમ્મીને પૂછીને પછી એ કોષ્ટક તમારે પૂરો કરવાનો છે શાળાએ આવ્યો ત્યારે એ કોઠો જરૂર તમારા શિક્ષકને બતાવશો હવે આપણે માવરા માટે જે દાખલા આપેલા છે તે વિશે શીખીશું દાખલા નંબર એક અમીનાની પાણીની બોટલમાં એક લીટર પાણી સમાઈ શકે છે તેણે બસો પચાસ મિલી અને તેના મિત્ર ગોવિંદે એકસો પચાસ મિલી પાણી પીધું હવે તેની બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે રીત આગળ આપણે જોઈ ગયા કે એક લીટર બરાબર હજાર મિલી તો અમીનાએ બસો પચાસ મિલી પાણી પીધું અને ગોવિંદે એકસો પચાસ મિલી પાણી પીધું તો હવે એ બંને અંકનો સરવાળો કરશું તો થશે ચારસો મિલી ખ્યાલ છે કે એક લીટર બરાબર મિલી તો આપણે હજાર મિલી માંથી ચારસો મિલી બાદ કરવાના તો હજારમાંથી ચારસો બાદ કરશું એટલે બાકી રહેશે છસો મિલી તો હવે તેની બોટલમાં છસો મિલી પાણી બાકી રહ્યું હશે દાખલા નંબર બે યુસુફ ચાની દુકાન ચલાવે છે તે એક ગ્લાસ એટલે એક કપ ચા બનાવવા વીસ મિલી દૂધ વાપરે છે ગઈકાલે તેણે સો કપ ચા બનાવી તો તેણે કેટલું દૂધ વાપર્યું હશે દાખલાની રીત જોશું કે એક કપ ચા માટે એ વાપરે છે વીસ મિલી દૂધ માટે સો કપ ચા બનાવવા માટે કેટલું દૂધ જોઈશે પ્રશ્ન તો સો ગુણ્યા ચાલો બાળકો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર એસી કાઢો ત્યાં એક કોયડો આપેલો છે ત્યાં દૂધ મંડળી લખેલી છે આણંદ ગામમાં દૂધ મંડળી છે ગીતા અને અમી ત્યાં ચાર લિટર દૂધ લેવા ગયા પરંતુ દૂધવાળાને એક લીટરનું માપિયું મળતું નથી તેની પાસે ત્રણ લિટર અને પાંચ લીટરના જ માપિયા છે છતાં પણ તે તેમને પૂરું એટલે કે ચાર લિટર દૂધ આપે છે તો એ દાખલા વિશે આપણે સમજીશું દૂધવાળા ભાઈ પાસે પાંચ લિટરનું અને ત્રણ લિટરના માપિયા છે તો સૌ પ્રથમે પાંચ લિટરવાળો માપીઓ પૂરેપૂરો ભરી લેશે અને ત્રણ લીટરના માપિયામાં એટલું દૂધ એ ઠલાવી દેશે એટલે એના માપિયામાં બે લીટર એની પાસે બાકી રહેશે તો જે ગીતા અને અમીને આપશે આ જ પ્રક્રિયા એ ફરીથી કરશે અને ફરી પાછું બે લીટર દૂધ આપશે આવી રીતે બે વત્તા બે બરાબર ચાર લીટર દૂધ ગીતા અને અમીને આપશે આવી રીતે પૂરેપૂરું ચાર લીટર એમને મળી જશે બાળમિત્રો તમને મહાવરાના અને કોયડા અંગેના જે દાખલાઓની સમજૂતી આપી એવા દાખલાઓ તમે જાતે બીજા ઘરે કરી લાવશો ધન્યવાદ